नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण की अंदर आपनु हार्दिक स्वागत है। अपने पाठ 19 अंदर बीज कहे छे एनी वार्ता अपने जोई अने एनी अंदर बीज विषय की माहिती अपने मेळवी छे अने हवे अपने आगळ जोईशुं। दामजीभाईना दीकरा हसमुख तेना पिताजीनी जेम खेडूत बनवानुं पसंद कर्युं। हसमुखनो दीकरो पण परेश खेडूत न बनी ट्रक चलावी रह्यो छे, તેવું શા માટે કર્યું હશે એ આપણે બાકી હતું, બરાબર છે? તો હસમુખભાઈના આધુનિક પદ્ધતિથી ખેતી કરવાની હતી, હસમુખભાઈને આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો મોહ હતો, એટલે કે એમને શોખ હતો। કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગથી ખેતરોની જે ઉપજાઉ શક્તિ હોય, જે એની પાક ઉગાડવાની જે શક્તિ હોય એ નાશ પામે। વધારે પડતું રાસાયણિક ખાતર, આપણે દુકાનનું જે ખાતર હોય એ વધારે પડતું આપવામાં આવે તો એ જંતુનાશક દવાઓ હોય એનાથી જમીનની રોગ જે શક્તિ હોય છે એ નાશ પામે છે, ઓછી થતી જાય છે। ખેતીમાં ઉપયોગમાં લેવા યાંત્રિક સાધનો એટલે કે નવે નવા સાધનો લોનથી લેવા પડ્યા હતા। હસમુખે લીધેલી બેંકનું કરજ પણ એટલે કે દેવું પણ, કરજ યાને કે દેવું પણ, એ આવકની અંદરથી, ખેતીની આવકની અંદરથી ભરી શકાય એટલી પણ એ ખેતીની આવક થઈ શકતી નહોતી। અને પરેશ આ બાબતથી જાણતો હોય અને એને વિચાર્યું કે હવે આ સમયની અંદર ખેતીથી કંઈ પણ ચાલી શકે તેમ નથી, ખેતીની અંદર કમાણી છે નહીં, તેથી તેણે ટ્રક ચલાવવાનું ચાલુ કર્યું। એણે ખેતીનો ધંધો ચાલુ ન કર્યો અને એમ કરતાં એણે ટ્રક ચલાવવાનું ચાલુ કર્યું। આપણો આ પહેલા સવાલનો જવાબ છે। બીજો સવાલ છે, બીજને લાગતું હતું કે હસમુખભાઈની સાથે જે થયું તે પ્રગતિ નથી, તમને શું લાગે છે? બીજને લાગતું હતું કે હસમુખભાઈની સાથે જે થયું તે પ્રગતિ નથી, અને આપણા વિચારો કહેવાના છે એની અંદર કે બીજની વાત સાચી છે કે તેને પ્રગતિ લાગતી નથી। હસમુખે ખેતીની નવી ટેકનિકો હાઇબ્રિડ એટલે કે મોટા અનાજનું બિયારણ, હાઇબ્રિડ બીજ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં સારા પાક લીધા। હા, વધુ પડતા ઉપયોગથી શરૂઆતની અંદર પહેલાં સારા પાક લઈ લીધા, આનાથી હસમુખને ફાયદો પણ થયો, એનાથી ફાયદો પણ થયો, પરંતુ લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જે હોય છે તે ઘટી જાય છે। એની અંદર આપણને અળસિયા ને એવા બધા જીવજંતુઓ હોય એ અંદર જરૂરી છે, પણ આપણે એની અંદર જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ એટલે એના દ્વારા એ કીટકો નાશ પામે છે અને આપણી જમીનની અંદર જે ફળદ્રુપતા હોય છે તે ઘટવા માંડે છે, આથી પાકની ઉપજ ઘટી જાય છે, પરિણામે ખેતી ઓછી થવા માંડી। આવકમાંથી વીજળીનું બિલ એટલે કે પાવર બિલ, બેંકની લોન અને અન્ય ખર્ચ કાઢવા દેવું કરવું પડે છે, ઘરનો ખર્ચો પણ તેના ખેતી કામની અંદરથી નીકળી રહેતો નથી, આમ પ્રગતિને બદલે પડતી થવા લાગી, આમ પ્રગતિની જગ્યાએ એમને પડતી થવા લાગી। વળી હસમુખની આધુનિક ખેતીની બળદો નકામા થવા લાગ્યા, એટલે આ ટ્રેક્ટર દ્વારા જે ખેતી કરાવે છે એટલે બળદોનું કામ પડતું નથી, નવી નવી મશીનરી દ્વારા આપણે ખેતી કરીએ છીએ એટલે એના દ્વારા આ ખેડૂતો અને મજૂરી વર્ગ અને બળદો આ બધા નકામા બેસી રહ્યા છે, એમને કામ મળતું નથી, એટલે બળદો પણ નકામા થઈ જાય, ખેતરમાં કામ કરતા લોકોને બેરોજગાર થઈ ગયા, ઘણાને નુકસાન વેઠવું પડે છે, અને આથી કહી શકાય કે હસમુખની સાથે જે થયું છે તે પ્રગતિ છે નહીં। અહીંયા આપણને ત્રીજો સવાલ આપેલો છે, શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ છે જેને પ્રગતિ થઈ હોય એવું કહેવું મુશ્કેલ હોય? જો હા તો તે બદલાવ કયા છે? આપણી આજુબાજુની ચર્ચા કરવાની છે કે આપણી આસપાસ આજુબાજુની અંદર જેવા બદલાવ થયા છે કે પ્રગતિ થઈ છે એવું કહેવું મુશ્કેલ છે। થોડા વર્ષો અગાઉ બાજુના ગામની અંદર એક રાસાયણિક ખાતરની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી, આથી તે ગામના યુવાનોને તે ફેક્ટરીની અંદર નોકરી મળી જતાં તે બધા એને કામની અંદર લાગી ગયા અને એના ઘરની આવક
ચાલું થઈ ગઈ. ખેતીની અંદર આવક ન મળતા બાજુના શહેરની અંદર આ ખેતી કામ માટેની એક ફેક્ટરી ચાલુ કરી, રાસાયણિક ખાતરની ફેક્ટરી ચાલુ કરવામાં આવી અને એની અંદર આ મજૂરી વર્ગ લોકો ત્યાં કામ કરવા માટે ગયા અને તેની આવક શરૂ થઈ ગઈ. આથી તેઓ પરંપરાગત ખેતી છોડી અને ફેક્ટરીની અંદર મજૂરી કરવા માટે લાગી ગયા અને બિન ઉપજાઉ ખેતી પણ બંધ થઈ ગઈ અને જમીન પણ સારી રહેતી નથી, કારણ કે ખેતી ન કરે એટલે ખેતી એને પાણી ન મળે, પોષણ ન મળી રહે, ખાતર ન મળે એટલે જમીન પણ નકામી થઈ જાય છે. રસાયણોની વચ્ચે ખાતર થવાથી જમીન બિન ઉપજાઉ બની હતી અને આ કારણે યુવાનોને શ્વસનતંત્ર ચામડીને લગતા રોગો થવા લાગ્યા છે. આ રાસાયણિક ખાતરની અંદર એ કંપનીની અંદર ફેક્ટરીની અંદર કામ કરવાથી આ માણસોને શ્વસન એટલે કે અનેક પ્રકારના રોગો થવાય છે, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. આપણને પૈસા આવક મળે છે પણ સાથે બીમારી આવે છે, તો બીમારીની સાથે એ પૈસા જતા રહે છે, તો આ વાસ્તવિકતાને બદલાવ કહેવાય નહીં પરંતુ પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ છે. કારણ કે પૈસો આવે છે, આવક સારી છે, પણ તે આવક એમની પાસે રહેતી નથી, કારણ કે સાથે સાથે રાસાયણિક ખાતર એટલે કેમિકલવાળું કહેવાય અને કેમિકલની સાથે આપણા ઘરની અંદર બીમારી આવે છે એટલે બીમારીની સાથે પૈસા જતા રહે છે, તો એ પ્રગતિ થઈ પણ એવું કહેવું મુશ્કેલ છે. અહીંયા આપણને ત્રણ પ્રશ્નોના જવાબ મેં કહી દીધા છે, ચોથું છે ચર્ચા કરો અને લખો. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગવાળી ભૌમિતિક આકૃતિના ફાયદા અને ગેરફાયદા જણાવવાના છે. તો રાસાયણિક ખાતરથી આપણને શું ફાયદા થાય છે? પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે, એ જલ્દીથી વૃદ્ધિ પામે છે. રાસાયણિક ખાતર જલ્દીથી વૃદ્ધિ પામે છે, પાકના છોડનો વિકાસ સારો થાય છે, જમીનમાં ખેતીનું ઉત્પાદન સારું થાય છે, જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે, એની અંદર જીવજંતુ પડતા નથી અને છોડને થતું નુકસાન અટકે છે, આથી પાક ઉત્પાદક વધે છે, ખેતીની આવકની અંદર પણ વધારે નફો થાય છે અને ખેતીની આવકમાં વધારો થાય છે. આ આપણા રાસાયણિક ખાતરના ફાયદા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની ઉપયોગવાળી ખેતીના ગેરફાયદા હવે આપણે જોઈશું. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ જે હોય છે એના ફાયદા જોયા, હવે આપણે ગેરફાયદા જોઈશું, એનાથી શું હાનિ થાય છે. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. બીજું છે, ધીમે ધીમે ખેતીના પાકની આવકમાં ઘટાડો થાય છે, જમીન જે ઉપજાઉ હોય એ ઓછો થાય એટલે એના પાકની અંદર ઘટાડો જોવા મળે છે. લાંબા સમયે જમીન રસકસ વગરની થઈ જાય છે, જમીનની અંદર પાક ઉગે એવું કંઈ રહેતું નથી અને તેમાં પાકની ઉપજ ઘટે છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે, જેને લીધે જમીનનું બંધારણ બગડે છે. જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગાળી જમીન અને પાણીને દૂષિત કરે છે. લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે છે, જમીન સખત અને બિન ઉપજાઉ બને છે. આ છે આપણું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનું આપણને શું ફાયદો થાય છે અને શું ગેરફાયદો થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈશું સજીવ ખેતીના ફાયદા લખો, એવું આપણને આપેલું છે. તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણના ઉપયોગથી એના વગર આપણને ટકાઉ ખેતી કેવી રીતે કરી શકીએ છીએ અને એના ફાયદા શું છે તે વિશે. જમીનની ભૌતિક રાસાયણિક જૈવિક સ્થિતિ સુધરે છે, પાકની ફળદ્રુપતા જળવાઈ રહે છે, જમીનમાં ભેજ જળવાઈ રહે છે, જમીનની અંદર ખેડ ઊંડી જાય છે, ઊંડા સુધી બીજ જાય છે, ખેડ ઊંડી થવાથી વહી જતું પાણી અટકી જાય છે. જમીનમાં રહેલા ખેતીના ઉપયોગથી જીવજંતુઓને ખોરાક મળે છે,
તેનાથી જમીનમાં તેની વસ્તી વધે છે અને જમીન ઓછી થાય છે. પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પડાય છે. ખેતરનો કચરો, અવશેષ વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી જમીન તેનું સત્વ જાળવી રાખે છે. ક્ષારીય જમીનનું બંધારણ જળવાઈ રહે છે અને સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન, શાકભાજી અને ફળો આપણે મેળવી શકીએ છીએ. પાકનું સારું ઉત્પાદન હોવાથી ભાવ પણ સારો મળે છે અને આપણા શરીરને નુકસાન કરતું નથી. આ બધી વસ્તુઓ આપણને સજીવ ખેતીના ફાયદાની અંદર લખી શકીએ છીએ. અહીંયા આપણને નીચે આપેલું છે કે વર્તમાન પત્રમાં આવતી ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલ ભેગા કરો, ચાર્ટ પેપર ઉપર ચોંટાડો, તેના વિશે ચર્ચા કરો. એટલે કે વર્તમાન પત્રની અંદર એટલે ન્યૂઝ પેપરની અંદર આપણા ઘરે દિવ્ય ભાસ્કર, ગુજરાત સંદેશ જે સમાચાર પત્ર આવે છે એની અંદર જે ખેતી લાયક જે ચિત્રો આવતા હોય, ખેતી વિશે કંઈક આવતું હોય એના વિશે આપણે ચર્ચા કરી શકાય. ધારો કે ભારતની કેરીઓ અમેરિકા સાથેના સંબંધોમાં નવી મીઠાશ લાવશે, એવા હેડલાઇન્સ હોય તો એના વચ્ચે પણ આપણે એ પણ આપણે લખી શકીએ. અથવા તો ભારતમાં હરિયાળી ક્રાંતિ, અમેરિકા સાથે સમજૂતી, અથવા તો બંને દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે મહત્ત્વની સમજૂતી, એવા ઘણા બધા સમાચારો આપણે, ખેતી લાયક સમાચારો ઘણા બધા આપણે ન્યૂઝની અંદર જોઈએ છીએ. રવિ પાકની લણણીને હવે થોડુંક જ સપ્તાહ બાકી રહે છે. આપણે જ્યારે પાકની તૈયારી થઈ જવાની હોય ત્યારે અંદર એવા સમાચાર આપણે જોઈએ છીએ. અહીંયા આપણને નીચે પ્રોજેક્ટ આપેલો છે. તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે? જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, તો આપણે જોઈએ છીએ કે ખેડૂત વર્ષમાં 3 અથવા 4 વાર પાક લે છે. જો સારી પિયત જમીન હોય તો 3 અથવા 4 વાર પાક લે છે. અને જો જેની ત્યાં જમીન ઓછી હોય અને પાણીની વ્યવસ્થા ના હોય તે ફક્ત ચોમાસાની અંદર પાક લે છે. કયા કયા પાકની ખેતી થાય છે? તો જે આપણે જમીન પ્રમાણે હોય, તો કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ડાંગર એટલે કે ભાત, તો એની ખેતી કરી શકે છે. કોઈ કપાસની ખેતી કરી શકે છે, કોઈ સિંગની ખેતી કરી શકે છે, રોકડિયા પાકો, મગ, તુવેર એ વસ્તુની પણ ખેતી થઈ શકે છે. કયા કયા ખાતર દવા વાપરે છે? અહીંયા છે કયા કયા ખાતર દવા વાપરે છે. તો મોટા ભાગે ગામડાની અંદર તો આપણે જોઈએ છીએ કે પહેલાં તો વાવણી કરે ત્યારે ખેડૂત એના ઘરનું છાણિયું ખાતર, ગાય ભેંસનું છાણિયું ખાતરનો ઉપયોગ કરે છે અને પછી આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે કે પાકની વૃદ્ધિ થાય અને જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરે છે. પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે એ આ ખેડૂતની મદદથી આપણે આ અહેવાલ તૈયાર કરવાનો છે. તો પાકને કઈ રીતે અને કેટલું પાણી આપવામાં આવે છે? તો ખેતી પ્રમાણે પાકને પાણી આપવામાં આવે છે. એની નીચે છે તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને અહેવાલ તૈયાર કરો. અહીંયા આપણે આગળના જે પ્રશ્નોના જવાબ મેં તમને કીધા છે એટલા જ આપણે લખવાના છે. દામજીભાઈના દીકરાથી માંડી અને અહીંયા સજીવના ખેતીના ફાયદા અહીંયાથી લઈ અને આટલા સુધી 1, 2, 3, 4 અને 5 સવાલ જવાબ આપણે નોટની અંદર લખવાના છે. અસ્તુ.